એટલે મેં તેમને કીધું ને આશય માત્ર ડાયવર્ઝન છે પણ સંતોની વાત આપણે કરી કે નથી મફતમાં મળે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ અમારે ગઢપુરમાં લીંબતરુ નીચે બેઠા હતા અને આગળ હરિભક્તો બેઠા હતા એમાં આગલી માં બ્રહ્માનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની આમ આગલી માં બેઠા હતા અને સહજાનંદ સ્વામી મહારાજે પહેલી વાર એવું કીધું કે હરિભક્તો આ સંતો કોઈ દી એની પ્રતિભાને બહાર નહીં પાડે કે અમી કેટલી અમારા પ્રતિભા શું તાકાત છે આજ હું આજ્ઞા કરું છું અને એક એક સંત બોલશે કે હું શું કરે અને સાહેબ સહજાનંદ સ્વામી મારે આજ્ઞા કરી સૌ પહેલાં મુક્તાનંદ સ્વામીને ઊભા કર્યા કે તમે હરિભક્તોને જણાવો મારી આજ્ઞા છે કે તમે શું કરી શકો અને સ્વામી બે હાથ જોડીને કીધું હતું કે મહારાજ કોઈ તલવાર લઈને આવતું હોય અને મારી પાસે આવે ને તો એક જ સેકન્ડમાં હું માળા પકડાઈ દઉં એટલી તાકાત મુક્તાનંદ સ્વામી મેતી અને બીજા ઉભા કર્યા બ્રહ્માનંદ સ્વામીને સાહેબ બ્રહ્માનંદ સ્વામીને ઉભા કર્યા કે આપ શું કરી શકો એ હરિભક્તોને જણાવો બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કીધું મારા તો એક કીર્તનની કડી લખું પાછળ હરિભક્તો ઝીલે હું બીજી કીર્તનની કડી લખું પાછળ હરિભક્તો ઝીલે જ્યાં સુધી હરિભક્તો કીર્તન ઝીલે ત્યાં સુધી કીર્તનો બનાવો સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પણ સંત સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી જેટલા કીર્તનો કોઈ લખ્યા નથી વિચાર કરો અને ત્રીજા ઊભા કર્યા ગોપાળનંદ સ્વામી સાહેબ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલ મહાપુરુષ સાળંકુર હનુમાનજીની મૂર્તિ પધરાવી એટલું નહીં પણ આરતી ઉતારતા હતા અને સાક્ષાત હનુમાનજી ભાઈ કોલ માગ્યો કે હું જ્યાં સુધી આરતી ઉતારું છું ત્યાં સુધી તમારામાં પ્રગટ થવું પડશે અને હનુમાનજી કોલ આપ્યો તો કે એની સાબિતી હું તે ગોપાલન સ્વામીને હનુમાનજી મહારાજે કીધું હતું જમી જ્યાં સુધી આરતી ઉતારશો ક્યાં સુધી બાજુ લાકડી છે ને એ ધ્રુવ છે અને જ્યાં સુધી ગોપાલન સ્વામી મહારાજ આરતી ઉતારી ને ક્યાં સુધી લાકડી ધ્રુજી છે આ તાકાત ગોપાલન સ્વામી બીતી વિચાર કરો તમે